ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આગળના લેક્ચરમાં આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્યો વિશે વાત કરેલી હતી હવે આપણે ચિત્રકલા એટલે કે લઘુચિત્રોની પરંપરાઓ વિશે વાત કરવાની છે તો સૌપ્રથમ પ્રથમ સર લઘુચિત્રો એટલે શું થાય તો લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો કેવા ચિત્રો નાના કદના ચિત્રો તો સર મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો એ શું લઘુ કદનું ચિત્ર થયું તો કે નહીં તો લઘુ કદનું ચિત્ર વિશે આપણે આગળ માહિતી મેળવશું તો ધ્યાન આપવાનું છે ચિત્રકલાની પરંપરામાં ભારતમાં સદીઓ જૂની છે ચિત્રકલાની પરંપરા છે તે ભારતમાં સદીઓથી ચાલી આવેલી છે જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે કે એક ભાગ છે તે લઘુચિત્રોની પરંપરા છે લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો લઘુચિત્રો એટલે શું થાય નાના કદના ચિત્રો લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા લઘુ ચિત્રો કઈ રીતે તૈયાર કરવામાં આવતા એવો સવાલ પૂછાય છે તો કઈ રીતે તૈયાર કરવામાં આવતા તો કે કાપડ અને કાગળ પર કાપડ અને કાગળ પર કયા રંગથી પાણીના રંગથી જેને આપણે અત્યારે હોટલ કલર વોટર કલર તરીકે ઓળખીએ છીએ કયા કલર વોટર કલર જે કે પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાસ્ટ પર દોરેલા મળી મળી આવ્યા આવ્યા છે છે તાડપત્રો એટલે એટલે કે કે નામના વૃક્ષના પર્ણ પર પર અને લાકડા દોરેલા રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે ક્યાંની વાત કરવામાં આવી છે તો કે રાજસ્થાન અને ગુજરાતની વાત કરવામાં આવી છે અને રાજસ્થાન અને ગુજરાતના કયા ગ્રંથ તો કે જૈન ગ્રંથોમાં જહાંગીર અને એ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું એવો સવાલ પૂછે કે લઘુચિત્રો મુઘલ કાળમાં વિકાસ થયો શા માટે અથવા તો કારણ આપો કારણ કે મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી તેના કારણે મુઘલ કાળમાં ચિત્રનો ચિત્ર લઘુચિત્રોનો ખૂબ જ વિકાસ થયો હતો મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્રો દોર્યા છે કે ખૂબ જ સુંદર લઘુચિત્રો તો મહાભારત અને પંચતત્ર જેવા ગ્રંથોમાં તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્રોની રચના કરેલી છે રાજદરબારના દ્રશ્યો યુદ્ધના દ્રશ્યો શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષયક તરીકે રહેતા હતા કે લઘુચિત્રો શેના પરથી દોરતા હતા તો કે રાજદરબારના દ્રશ્યો હોય યુદ્ધના દ્રશ્યો હતા શિકારના દ્રશ્યો હતા અને સામાજિક જીવનના કે માનવી જે જીવન જીવી રહ્યો છે એના પણ ચિત્રો હતા આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા કે આવા ચિત્રો છે તે એકબીજાને ભેટમાં આપવામાં આવતા હતા તેમજ બાદશાહ હોય છે અને તેમના નજીકના લોકો હોય લોકો જ તેને જોઈ શકતા હતા ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે અત્યારે હાલના સમયમાં લઘુચિત્રો ક્યાં જોવા મળે છે તો કે ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દેવ જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતો છે તેની અંદર આપણને લઘુચિત્રો જોવા મળે છે આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે કે આ ચિત્રોમાંથી આપણને શું જાણવા મળશે તો કે ગુજરાતના સંપ્રદાયો વિશે અને ત્યારના સમાજ જીવન વિશેની માહિતી આપણને મળે ત્યાર પછીનો ટોપિક છે ચિત્રની શૈલી કયો ટોપિક છે ચિત્રની શૈલી ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા વિશે આપણે માહિતી મેળવીશું મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો ક્ષેત્રીય રાજ્ય કે અલગ અલગ નાના મોટા જે રાજ્યો હતા તેણે ચિત્રકલાને આશ્રય આપ્યો કે ચિત્રકલાની શરૂઆત રાખી એમનો જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું જે શાસકો હતા તે લોકોએ મેવાડ જોધપુર બુંદી કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોના સર્જન કરાવ્યા હતા યાદ રાખવા જેવી વસ્તુ છે કે મેવાડ જોધપુર બુંદી ગુંદી કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓનું ચિત્રોનું સર્જન કરાવ્યું હતું આ વસ્તુ યાદ રાખવાની છે ભૂલી જતા નહીં સત્તરમી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે બસો હલી શૈલી કોને કહેવામાં આવે છે તો સત્તરમી સદી પછીના વર્ષમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્રનો ખાચો ખાસો વિકાસ થયો હતો સત્તરમી સદીના પછીના સત્તરમી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો વિકાસ થયો હતો જેને હલી શૈલી કહેવામાં આવે છે આ યાદ રાખવાનું છે ભાનુદત્તના પુસ્તકમાં રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે આ ચિત્રો ક્યાં જોવા મળશે તો કે ભાનુદત્તનું પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા જેના પરિણામે સ્વરૂપ ચિત્રકલાની કાગડા શૈલીનો વિકાસ થયો હતો કાગડા શૈલીનો વિકાસ કેવી રીતે થયો હતો તો કે નાદિર શાહના આક્રમણથી નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર છે તે પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા હતા મુઘલ કલાકારો છે તે કયા વિસ્તારમાં જઈને વસ્યા તો કે પહાડી વિસ્તારોમાં જેના પરિણામ સ્વરૂપ જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાગડા શૈલીનો વિકાસ થયો હતો આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે અઢારમી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો ઉપયોગ કરી ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની વિશેષતા છે કયા કયા રંગનો ઉપયોગ કર્યો વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ કોમળ રંગ એટલે કે ભડકાલ જેવો લાગે એવો રંગ નહીં આપણે એકદમ સુંદર રંગ કહીએ છીએ કે જે દરેક વ્યક્તિને પ્રિય હોય તેઓ કોમલ રંગોનો ઉપયોગ કર્યો અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાગડા શૈલીની વિશેષતા હતી ત્યાર પછી છે રાજપૂતોની ગાથા કોની ગાથા વિશે તો કે રાજપૂતોની વીરતાભરી ગાથા એ આપણે હવે આગળના લેક્ચરમાં જોવાનું છે ઓકે તો આ લેક્ચરમાં આપણે કઈ શેની શેની વાત કરી હતી તો કે ચિત્રકલા અને લઘુ ચિત્રોની વાત કરી હતી કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે ચિત્રો છે તે ચિત્રકલાનો વિકાસ થયો હતો ઓકે ત્યારબાદ રાજપૂતોની વીરતા પરિગાથા છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ જય હિન્દ